હવે આગળ વાત કરીએ તો પાલીતાણાની. પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામે ચમત્કારી લીમડો જુઓ આ અમારા ખાસ અહેવાલમાં. વાત કરીએ પાલીતાણા તાલુકાના ખીજડીયા નંદણવદર પાછે આવેલ ચૂડિયા હનુમાન આશ્રમની, જ્યાં આજ વહેલી સવારથી અજીબ ઘટના જોવા મળી. આશ્રમમાં આવેલ એક લીમડામાં દૂધ જેવું સફેદ પદાર્થ નીકળતા ચમત્કાર થયો. ખરેખર લીમડાના પણ કડવા લીમડાની ડાળીઓ કડવી હોય તો આ સફેદ નીકળતો પદાર્થ કેમ મીઠો? જ્યારે ગામ લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો આ લીમડામાંથી નીકળતા દૂધ જેવા પદાર્થને જોવા ઉમટી પડ્યા છે અને એક આસ્થાનું કેન્દ્ર આ લીમડો બન્યો છે. જ્યારે ગામ લોકો દ્વારા આ દૂધ જેવો પદાર્થને ચાખતા નારિયેળ પાણી જેવો મીઠો લાગે, સ્વાદ આવતા એક ચમત્કાર માને છે અને મોટી સંખ્યામાં લોકો હાલ આ લીમડાને જોવા ઉમટી રહ્યા છે. વિશાલ સાગઠિયા, જેડેશ ટીવી, પાલીતાણા. મારું નામ પરમાર સાગર મંજીભાઈ છે. મારું ગામ નોંગણોદર, તાલુકો પાલીતાણા, અને અમારા ગામને ખીજડીયાની વચ્ચે જોડેશ્વર હનુમાનજીનું મંદિર છે. ત્યાં પુરાતન લીમડો છે, ત્યાં એ લીમડામાંથી દૂધની ધારાઓ વહી રહી છે. કેટલા સમયથી વહી રહી છે? સવારના પૂંજારીજી સાફ સફાઈ કરી રહ્યા હતા. સવારે 6:30-7 ગાળામાં એને જોયું, એની નજર ગઈ, તે જોયું તો દૂધની ધારા વહેતી હતી. ચાખવામાં કેવો સ્વાદ છે એનો? મીઠું છે, ગળ્યું દૂધ જેવું. સ્ટાર્ટ. મારું નામ મુકેશભાઈ દવે છે. અહીંયા જોડિયા હનુમાનજીની પુરાતની જગ્યા આવેલી છે, જે પાલીતાણા તાલુકાના નોગણોદર ગામ અને ખીજડીયા ગામની બેની વસાયેલ છે. અહીંયા જોડેશ્વર હનુમાનજીની જગ્યાની અંદર પૂજારી સવારે સાફ સફાઈ કરતા હતા, એમાં અચાનક જે અહીંયા પુરાતની જે લીમડા છે એની હેમી નજર ગઈ તો એ લીમડાની અંદરથી દૂધ નીકળતું હતું. અને એ જે એને ગામ લોકોને વાત કરી કે ભાઈ આ લીમડાની અંદર દૂધ નીકળે છે, અને જે ખીજડીયા અને નોગણવદના ધર્મપ્રેમી ભાઈઓ બધાએ દર્શન કરવા માટે આવ્યા. અહીંયા રાજી પબ્લિક અત્યારે દર્શને આવે છે, એક આ ચમત્કારી હોય એવો અહીંયા પ્રસંગ અત્યારે લાગી રહ્યો છે.